तो गणपति बाप्पा ने आवकारवा माटे भक्तो आतुर छे, दुंदाळा देवने वधावा माटे भक्तो मां भारे उत्साह छे। 31 ऑगस्ट थी शुरू थई रह्यो छे गणपति महोत्सव। रंगबेरंगी लाइटो अने डीजे ना ताले गणेशजीनी आवकारवा माटेनी तैयारीओ करवामां आवी रही छे। छेल्ला 2 वर्षथी सादाईथी गणेशजीनी स्थापना कराया बाद आ वर्षे आयोजकोनी સાથોસાથ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ઉજવાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ, કે જ્યાં અલગ અલગ મૂર્તિઓ, ખૂબ સુંદર રીતે શણગારેલી મૂર્તિઓ, પંડાલ તૈયાર થઈ ચૂક્યા છે। 31 ઓગસ્ટથી 10 દિવસ ચાલશે ગણેશ મહોત્સવ। तो दुंदाळा देव ने आवकारवा माटे तमाम लोको आतुर छे, भक्तो आतुर छे, आयोजको आतुर छे, ने अत्यारे घरे घरे मूर्ति नु स्थापन माटे नी तमाम तैयारीओ पण थई रही छे। त्यारे आजे अमे आपने बतावीशुं सूरत, अमदावाद अने वडोदरा खाते केवी छे तैयारी बप्पा ने आवकारवा माटे। सीधा जईशुं, सौथी पहेला सूरत थी चेतन जोडाई गया छे मारी साथे। चेतन, सूरत मां जे रीते जोयुं छे खूब सुंदर सुंदर मूर्तिओ तैयार करवामां आवी छे, आयोजको पंडाल बनावीने तैयार बैठा छे, केवो माहोल छे गणपति बाप्पा ने आवकारवा माटे? जी बिल्कुल, कोईपण वार त्यौहार हो, सुरती लालाओ तमाम वार त्यौहार रंगे चंगे उजवणी करता हो त्यारे गणेश चतुर्थी जयरे पर्व है त्यारे सुरती लालाओं में अनेरो उत्साह जोवा मळी रह्यो छे। कारण के छेल्ला 2 वर्ष में जी रीते कोरोना काळ रह्यो हतो त्यारबाद भगवान की जे स्थापना छे ते सादाई रीते करवामां आवी हती। जो के हवे कोरोना ना केसो हवे घटी गया छे त्यारे जे गणेश भक्तो छे तेमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। कारण के आ वखते ढोल नगारा अने डीजे ना ताले आ जे गणेशजी छे तेनी जी यात्रा छे ते यात्रा काढवामां आवशे। अने महत्वनी वात छे के आ वखते जे युवा वर्ग छे तेमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। अपनी साथे केटलाक युवा वर्ग जोड्या छे। जी 2 वर्ष कोरोना ना रह्या बाद आ वखते कई रीते भगवान મોટી મૂર્તિ લીધી, માટીનો ભાવ પણ ઓછો હતો, તો શું કહેવાય, મોટી મૂર્તિ લીધીને ડીજેના ટોલ ટાસા સાથે અમે રાતના ભવ્ય શોભાયાત્રા સાથે નીકળવાના છીએ। અમે બારડોલીથી આવ્યા છીએ સુરત માટે ગણપતિ લેવા માટે। જી, બારડોલીથી તેઓ આવ્યા છે અને સુરત ખાતે અહીં મૂર્તિ નોંધાવી છે, આપણી સાથે અન્ય યુવાન જોડાયા છે। જી, કેટલો ઉત્સાહ, કઈ રીતે ભગવાનનું સ્વાગત કરાશે? ઢોલતા સરસ કરાશે સ્વાગત, ફટાકડા છે, બધું જ છે આપણી પાસે, બધી વ્યવસ્થા કરેલી છે, રાતના મોડે સુધી એ થશે, શોભાયાત્રા નીકળશે। જી, રાત્રે શોભાયાત્રા ભગવાનની કરવામાં આવશે। જી, આપ ક્યાંથી આવ્યા છો અને કેટલો ઉત્સાહ આ વખતે? અમે બારડોલીથી આવ્યા છે અને બહુ જ ઉત્સાહ છે, રાતના 8 વાગે રેલી નીકળશે બારડોલીમાં સ્ટેશન રોડથી મહેતા માર્કેટ। જી, હું અલગ અલગ જે મૂર્તિઓ જે અહીં બનાવવામાં આવી છે તે બતાવવાનો પ્રયાસ કરીશ। ભગવાન ગણેશની અલગ અલગ થીમ ઉપર અહીં ગણેશજી અહીં બનાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે 2 વર્ષ કોરોનાના રહ્યા બાદ સુરતનો જે ટ્રેન છે તે ટ્રેન બદલાયો છે, કારણ કે આ વખતે નાની મૂર્તિ કરતાં મોટી મૂર્તિઓનો ક્રેઝ વધ્યો છે અને ખાસ કરીને જે ગણેશ મંડળો છે તે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે અને ખાસ કરીને ભગવાનના જે સ્વાગત છે તે સ્વાગતની તળમાં તૈયારીઓ કરવામાં આવી છે। આપની સાથે અન્ય જે યુવાન છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, 2 વર્ષ કોરોનાના રહ્યા, આ વખતે કેટલો ઉત્સાહ છે? 2 વર્ષથી આપણે, તમને ખ્યાલ હશે કે કોરોનાના બીમારીના કારણે આપણાથી કંઈ થઈ નહીં શક્યું, એટલે નાની નાની મૂર્તિ અમે મંડપમાં મૂકતા હતા, ત્યારબાદ આ વર્ષે અમને પરમિશન મળી છે, તો ત્યાર વખતે પણ 7.5 ફૂટની અમારી મૂર્તિ છે, તો આપણે ઢોલ નગારે બધું કર્યું છે, આવી રીતે અમને ભવ્ય આગમનનો પરમિશન મળી છે, એ હિસાબે અમે ખૂબ આનંદથી કરીશું। જી, આપનામાં પણ અનેરો ઉત્સાહ છે, બારડોલીથી આવ્યા છો, કઈ રીતે ભગવાનનું સ્વાગત કરાશે, કયા પ્રકારની તૈયારીઓ કરી છે? ધૂમધામથી કરવામાં આવશે, આગમનની તૈયારી થઈ ગઈ છે, આજે સાડા 8 વાગે આગમનની તૈયારી છે। જી, આપે જે રીતે જોયું તે રીતે બારડોલી તેમજ આસપાસના જે જિલ્લાઓના જે ગામો છે તે ગામોમાંથી સુરતમાં ખાસ કરીને મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે ખાસ કરીને ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે, તમામ મંડળના જે સભ્યો છે તેમના દ્વારા એક ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે, આ ડ્રેસ કોડના આધારે ગણેશજીની જે ભવ્ય શોભાયાત્રા છે તે કાઢવામાં આવી છે પંડાલની અંદર, મંડળો જે છે તેઓ
પણ બિલકુલ તૈયાર છે. વડોદરા ખાતે જઈએ, રવિ પાસે જઈશું. અને રવિ, વડોદરામાં પણ ઘણા બધા મહારાષ્ટ્રીયન લોકો રહે છે અને હવે એવું નથી રહ્યું. પહેલા તો મહારાષ્ટ્રીયન જે લોકો છે પોતાના ઘરે ગણપતિ બાપાને આવકારતા, પરંતુ ઘરે ઘરે હવે ધુંદાળા દેવ જોવા મળે છે. પણ જો વાત વડોદરાની આવે ત્યારે કંઈક અલગ જ નજારો, અલગ જ અનુભવ ત્યાં થતો હોય છે. કયા પ્રકારે આ વખતે આવકારવા માટે ભક્તો તૈયાર છે? બિલકુલ, ખ્યાતિ વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર બાદ વડોદરાનો જે ગણેશ ઉત્સવ છે તે દેશભરમાં પ્રખ્યાત છે. કારણ કે અહીંયા મોટાભાગના જે લોકો છે તેઓ પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિજીની સ્થાપના કરતા હોય છે. વડોદરામાં જો આ વખતે વાત કરવામાં આવે તો 1400 જેટલા ગણેશ પંડાલો દ્વારા પોલીસ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. તે ઉપરાંત લોકો પોતાના ઘરે માટીના અને પીઓપીના જે મૂર્તિ છે ગણેશજીની તેની સ્થાપના કરતા હોય છે. ત્યારે ગણેશજીની સ્થાપના થતી હોય તો તેના વિસર્જન માટેની પણ વ્યવસ્થા ચોક્કસથી કરવામાં આવતી હોય છે. વડોદરા મહાનગરપાલિકાએ તો વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા જ છે, પરંતુ સાથે સાથે કેટલાક સેવાભાવી સંસ્થાના લોકો અને જે કોર્પોરેટરો છે તે પણ પોતાના ખર્ચે કૃત્રિમ તળાવ જે છે તેનું નિર્માણ કરતા હોય છે. અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ગોત્રી વિસ્તારમાં જે ત્રિવેણી મેદાન છે ત્યાં આ કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 7 જેટલી જે પવિત્ર નદીઓ છે તેના ત્રિવેણી સંગમના જે જળ છે ત્યાં કૃત્રિમ તળાવમાં અર્પણ કરવામાં આવ્યા છે. જે અર્પણ કરવાની જે વિધિ છે તે વિધિના કાર્યક્રમમાં આપ જોઈ શકો છો કે શહેરના જે સાંસદ છે, કોર્પોરેટર છે, મેયર છે, ધારાસભ્ય છે, તમામ જે લોકો છે તેમને પોતાના હાથેથી અહીંયા પવિત્ર નદીઓના જળ આ કૃત્રિમ તળાવમાં અર્પણ કર્યા. 21 જેટલા જે બ્રાહ્મણો છે તેમને 700 વિધિ સાથે અહીંયા જે જળ છે તે અર્પણ કરાવે છે. આપણે સીધા જ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે વાત કરીશું. બેન, શું કહેશો, પહેલી વખત વડોદરામાં એવું હશે કે આટલા પવિત્ર નદીઓથી એક કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ગણેશજીને વિદાય આપવામાં આવશે? જે બિલકુલ સંસ્કારી નગરી વડોદરા, ઉત્સવની નગરી છે અને ગણપતિ બાપાને આરાધ્ય કરવા માટે દરેક સોસાયટી, દરેક ઘરના લોકો ભાવભક્તિપૂર્વક રાહ જોતા હોય કે બાપાને ક્યારે આપણા ઘરે આપણે પધરાવીએ. તો એવી જ રીતે જ્યારે પૂજા અર્ચના કરી હોય તો ફરી ગણપતિ બાપાને એમના ઘરે મોકલવાના હોય ત્યારે પણ ખૂબ ધામધૂમથી ભાવભક્તિપૂર્વક એમને મોકલવામાં આવે છે. ઇલેક્શન વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા અને સાથે સાથે અલ્પેશભાઈ અને અમારા કોર્પોરેટર સંગઠનની ટીમ અને આ ગરબા આયોજકોએ ભેગા થઈને સરસ મજાનો 4.5 ફૂટ ઊંડો આ કુંડ બનાવ્યો છે. એની સાથે ધાર્મિક રીતે 21 જેટલા અમારા પંડિતોને બોલાવીને, બ્રાહ્મણોને બોલાવીને મંત્રોચ્ચાર સાથે માં ગંગા, યમુના અને નર્મદાજીની અહીંયા પાણી લાવી, જળ લાવીને અહીંયા અભિષેક દ્વારા કુંડમાં પધરાવવામાં આવ્યા છે. અને હવે આવનારા દિવસોમાં જ્યારે જે ભાવિક ભક્તો પોતે ગણપતિ બાપાની પૂજા આરાધના કરે છે, કોઈ 1.5 દિવસે, કોઈ 3 દિવસે, કોઈ 5 દિવસે કે કોઈ 7 કે 10 દિવસે જ્યારે ગણપતિ બાપાને ફરી વિસર્જન કરશે તો અહીંયા આવીને તેઓ વિસર્જન કરી શકશે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાને. તો એવું સુંદર મજાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. પહેલી વાર વડોદરામાં આ રીતે આયોજન છે કે માં નર્મદાજી, ગંગાજી, યમુનાજી, ત્રિવેણી સંગમ, બ્રાહ્મણો સાથે પૂજા ભક્તિથી, મંત્રોચ્ચારથી અહીંયા જળનો અભિષેક કરીને આ કુંડને અંદર જળને પધરાવવામાં આવ્યું છે, જળને બનાવવામાં આવ્યું છે. જે જળ જેમણે બનાવ્યો છે તેવા કોર્પોરેટર સાથે બી આપણે વાત કરીશું. નીતિનભાઈ, શું વિશેષતા છે આ જળની અને આ કુંડની? જે રીતે ગણપતિજીનું આપણે પવિત્ર સ્થાન પર સ્થાપન કરતા હોય તો એક એવો વિચાર આવ્યો કે એટલા જ પવિત્ર પાણીની અંદર પણ એમનું વિસર્જન થાય અને હેતુથી ગંગાજી, યમુનાજી અને નર્મદાજીનું અમે પાણી એકત્રિત કરી અને આજે અહીંયા અમારા પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ, સાંસદ રંજનબેન, ધારાસભ્ય સીમાબેન, મેયર કેયુરભાઈ, અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈની હાજરીમાં એમના હસ્તે અમે આજે અહીંયા 3-3 નદીઓનું મિશ્રણ કરેલું છે. બિલકુલ, તો જે રીતના ખ્યાતિ ધામધૂમથી ગણેશ જે સ્થાપના તો થતી જ હોય છે, લોકો તેને ઉજવણી કરતા હોય છે, પરંતુ એટલી જ ધામધૂમથી અને ખૂબ જ સન્માનપૂર્વક ગણેશજીની વિસર્જન થાય તે પ્રમાણે પણ વ્યવસ્થા વડોદરામાં થતી હોય છે. અને તેનું જ આ ઉત્તમ એક ઉદાહરણ છે કે કઈ રીતના અહીંયા પવિત્ર નદીઓથી બનેલું જે આ કુંડ છે, કૃત્રિમ તળાવ છે, તે તૈયાર કરવામાં આવ્યું છે. બિલકુલ આશકા, આપની પાસે આવીએ છીએ. કારણ કે જે રીતે અત્યારે જોઈએ તો તમામ જગ્યા ઉપર ગણપતિજીને આવકારવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. રાજકોટમાં પણ આપણી સાથે ગૌરવ જોડાયા છે, પરંતુ અમદાવાદની અંદર પણ એ જ પ્રકારનો માહોલ છે. અત્યારે ઘરે ઘરે ગણપતિ લાવવાનો કદાચ આજે પણ ખૂબ શુભ મુહૂર્ત છે. ગણપતિજીના મુખરવિંદને ઢાંકીને ઘરે લાવાય છે, ઢોલ નગારાના નાદ સાંભળવા મળી રહ્યા છે. આશકા, અમદાવાદમાં કેવો માહોલ?
ચોક્કસથી ખ્યાતિ જે રીતે વાત કરીએ, હવે વિઘ્નહર્તા ગણેશજીના આગમનને એક જ દિવસ રહ્યો છે. આવતીકાલે પંડારોમાં સ્થાપના કરવામાં આવશે, ત્યારે અમદાવાદનું જે લાલ દરવાજા ખાતે આવેલું ગણપતિનું સૌથી પુરાણું મંદિર છે ત્યાં થોડે બહાર જ લાલ દરવાજાના મહારાજાનું સ્થાપન કરવામાં આવે છે. આ મૂર્તિ જોઈને તમને લાગશે કે કેટલું ભગવાનનું મનોહર રૂપ છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે, માટીની નહીં પરંતુ ફાઇબરની બનાવવામાં આવી છે. અહીંના જે કાર્યકરો છે તેમના દ્વારા ખાસ કરી અને અહીંયા ફાઇબરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે લોકો આ મૂર્તિને વિસર્જિત નથી કરતા પરંતુ કોઈ સંસ્થા અથવા કોઈ મંદિરમાં પ્રસ્થાપિત કરે છે. કઈ રીતની તૈયારીઓ છે, કઈ રીતનું આગમન માટે તૈયાર થઈ ગયા છો, બાપાના શું કહેશો? બે વર્ષ પછી છે એટલે હર્ષો ઉલ્લાસ તો ઘણો છે. ઓમ સર્વ સંકલ્પ સેવા ટ્રસ્ટ તરફથી અમે આ છેલ્લા 15 વર્ષથી ગણેશ ઉત્સવ કરીએ છીએ અને અમારી વિશેષતા એ છે કે અમે પીઓપીની પણ નહીં અને માટીની પણ નહીં મૂર્તિ લાવતા, અમે ફાઇબરની મૂર્તિ લાવીએ છીએ. અને મેઇન વાત એ છે કે અમે વિસર્જન કરતા નથી, છેલ્લા 12 વર્ષથી અમે વિસર્જન કર્યું નથી અને મંદિર છે, આશ્રમ છે વગેરે મૂર્તિ ડોનેટ કરી દઈએ છીએ અને ત્યાં બાપાનું સેવા પૂજન થાય છે અને અમે દર મહિને ત્યાં જઈને સેવા પૂજન પણ કરીએ છીએ અને જે પણ સામગ્રીની જરૂર હોય છે અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. અને જે પણ બાળકો છે અમે બધા પણ 40 જણનું ગ્રુપ છે, અમે ટોટલી બધી પ્રોવિડ પૂરી પાડીએ છીએ. ચોક્કસથી ખ્યાતિ, જે તૈયારીઓ છે અહીંયા એને આખરી ઓપ અપાઈ રહ્યો છે, કઈ રીતની તૈયારીઓ, કઈ થીમ ઉપર ડેકોરેશન રહેશે? લાદરાના મહારાજા છે જે છેલ્લા 5 વર્ષથી અમે લઈએ છીએ પીઓપીની જગ્યાએ ફાઇબર ઓફ પેરિસની, અને પીઓપી લેવાનું કારણ એક જ છે કે જ્યારે બી આપણે વિસર્જન કરીએ છીએ પાપોનું ત્યારે અંદર કલર બધા મિક્સ હોય છે. નદી તળાવમાં જ્યારે વિસર્જન કરીએ ત્યારે અંદર નદીના જે જીવજંતુઓને માછલીને ઓક્સિજન મળતું નથી તેનાથી એમની હત્યા થાય છે. એ દ્રષ્ટિથી અમે પીઓપીને લઈએ છેલ્લા 5 વર્ષથી. ચોક્કસથી, તો ખ્યાતિ, લાલ દરવાજાના મહારાજાના આગમનની તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે, પંડાર પણ સજાવવાની કામગીરી અહીંયા ચાલી રહી છે, સાથે જ આટલી મોટી મૂર્તિ સાથે ફાઇબરની જે મૂર્તિ છે તેની સાથે નાની નાની મૂર્તિઓની સ્થાપના પણ અહીંયા કરવામાં આવે છે. આ જે કહી શકાય કે આ મૂર્તિનું વિસર્જન નથી કરવામાં આવતું, આ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી મૂર્તિને કોઈ સંસ્થામાં પ્રસ્થાપિત કરવામાં આવે છે, કોઈ મંદિરને સોંપી દેવામાં આવે છે અને તેનો ખર્ચ પણ તે લોકો ઉઠાવતા હોય છે, એટલે એક સંદેશો પણ એ લોકો આપી રહ્યા છે. 2 વર્ષ પછી જ્યારે તહેવારની ધામધૂમથી ઉજવણી થવાની હોય ત્યારે એક સંદેશો પણ આપી રહ્યા છે કે ઇકો ફ્રેન્ડલી તહેવારની ઉજવણી કરીએ તો લોકો માટે સૌથી સારું રહેશે. અને પ્લાસ્ટિક ઓફ પેરિસની જે મૂર્તિ છે પીઓપીની, તે નદીમાં વિસર્જિત કરવાથી જે જલજીવો છે તેને પણ નુકસાન થતું હોય છે, માટે આ રીતે એક ફાઇબરની મૂર્તિ લાવી અને તે લોકોએ અનોખો પહેલ કરી અને ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો છે. ખ્યાતિ, તો જે રીતે આપ જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, રાજકોટ જઈશું. રંગીલા રાજકોટમાં કેવો માહોલ છે, ગૌરવ જોડાયા છે. ગૌરવ, કેવી કેવી મૂર્તિઓ જોવા મળી છે, બાપાના આગમનને લઈને કેવી તૈયારીઓ? ચોક્કસ જ ખ્યાતિ, રાજકોટની અંદર દૂધનાળા દેવ ગણપતિની જે આગમન છે તે થઈ ચૂક્યું છે. અલગ અલગ જે રાજકોટની વાત કરવામાં આવે તો નાના મોટા 250 જેટલા પંડાલો છે તે રાજકોટ શહેરની અંદર છે અને જે લોકો છે તે પોતાના ઘરની અંદર પણ ગણપતિ દાદાની જે મૂર્તિની સ્થાપના છે તે કરતા હોય છે. તેને લઈને જે પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રાજકોટના ત્રિકોણબાગકા રાજા, જે રાજકોટનું સૌથી મોટું આયોજન છે, છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે. ખાસ કરીને અહીં જે તમામ જે સુવિધાઓ છે તે રાખવામાં આવતી હોય છે, ખાસ તકેદારીઓ છે તે રાખવામાં આવતી હોય છે, દર્શન માટે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં આવતા હોય છે અને ત્યારે તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે. ખાસ જે પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ છે તે અહીં રાખવામાં આવી છે, જે સાથે જે રીતના ફાયર સેફ્ટીના સાધનો છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે, સીસીટીવી કેમેરા છે તેનાથી આ ડોમ છે તે સજ્જ રાખવામાં આવ્યું છે અને સાથે 1 કરોડ રૂપિયાનો વીમો છે તે આ ડોમની અંદર ઉતારવામાં આવતો છે. મારી સાથે આયોજક જીમીભાઈ અડવાણી છે, તેમની સાથે વાત કરીશું. જીમીભાઈ, કઈ રીતના ગણેશજીને લાવવા માટેને જે ઉત્કૃષ્ટતા છે તે જોવા મળી રહી છે અને કેવો ઉત્સાહ અત્યારે તમામ પંડાલ ધારકો જે આયોજકો છે તેની અંદર કઈ રીતના? જય ગણેશ. સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું છું કે રાજકોટના ભક્તજનો આજે છેલ્લા 24 વર્ષથી રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અને સાર્વજનિકપણે જે ગણપતિ થતું હોય, લોકભાગીદારી થતું હોય એવું શ્રદ્ધા અને ભક્તિના ધામ સમૂહ ગણપતિ ત્રિકોણબાગકા રાજાના પંડાલમાંથી હું જીમી અડવાણી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આપના જણાવ્યા મુજબ કે આ ગણપતિ મહોત્સવમાં દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે, ખાસ કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો જે આપ વાત કરી રહ્યા છો એ સાઇઝની મૂર્તિ તેમજ લોકો જે અહીં આવે છે એ સરસ મજાના દર્શન કરી શકે, આરતીનો લાભ લઈ શકે એના માટે સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ રાખી છે, તેમજ અહીંયા કંઈ અણબનાવ ન બને એના માટે ફાયર સેફ્ટીના સાધનો સીસીટીવીના કેમેરા સાથે સજ્જ તેમજ સિક્યુરિટી ગાર્ડના રાખેલી છે, તેમજ 1 કરોડ સુધીનો વીમો પણ અમે આ વખતે ઉતરાવવાની તૈયારી કરી રહ્યા છીએ.
કારીગરો બનાવી છે રાજકોટ ખાતે વોટર કલર થી પેન્ટ કરવામાં આવ્યું છે જેથી કરીને પોલ્યુશન ન ફેલાય તેમજ હવે હમણાં થોડીક વાર પછી કલાક બે કલાકના સમય દરમિયાન રાજકોટના કારીગરો દ્વારા હીરા અને ડાયમંડ જે જોડવામાં આવશે આભૂષણો જે પહેરવામાં આવશે એ કામ બાકી છે આવતીકાલે બરાબર 10:30 વાગે અહીંયા બેન્ડ બાજા ઢોલ ત્રાસા અને આતતબાજી સાથે આ પડદો ખુલ્લો મૂકવામાં આવશે અને વિધિવત પંડિતોની પૂજા દ્વારા અહીંયા દાદાની સ્થાપના કરવામાં આવશે અને જાહેર જનતાને આ દર્શન કરવા માટે ખુલ્લા મૂકવામાં આવશે. રાજકોટની અંદર નાના મોટા કેટલા આયોજનો થતા હોય છે અને તેમની પોલીસ કમિશનર સાથે બેઠક પણ કરવામાં આવી હતી, ખાસ કઈ કઈ તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યો? રાજકોટની અંદર જે મુખ્ય આયોજન કહી શકાય એવા 15 થી વધુ આયોજનો છે જે જાહેર ચોકમાં છે, તેમજ 250 થી વધુ જે આયોજનો છે જે સ્કૂલોમાં થતા હોય છે, એપાર્ટમેન્ટમાં થતા હોય છે, હોટલો અને બેન્કોની બહાર થતા હોય છે. કેમકે સૌરાષ્ટ્ર હવે છેલ્લા ઘણા વર્ષોથી ત્રિકોણ બાકા રાજાના ચાલવાથી એના પગલે ચાલવાથી મંગલમય બન્યું છે, ગણેશમય બન્યું છે અને અહીંયા અમે વધુમાં વધુ લોકો દર્શન કરાવી અમે લોકોને પ્રાર્થના કરી છે. ભાઈ, લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે એક આસ્થા હોય છે, ખાસ અનેક લોકો ત્રિકોણ બાકા રાજાની માનતાઓ પણ રાખતા હોય છે, કઈ રીતના દાદા તેમની માનતાઓ પૂરી કરતા હોય? જી, આપને જણાવી દઉં કે આ જે આ ગણપતિ જે પોતે છે એ એક મારી માનતા પૂરી થયેલા હતા એટલે અમે સ્થાપિત કરેલા હતા. આ એક એનજીઓ દ્વારા ઓપરેટ થાય છે અને એને જોઈને હજારો લોકોની માનતા પૂરી થાય છે, કેમ કે આ શ્રદ્ધાનો વિષય છે એટલે જ આની ટેગલાઈન છે શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ ત્રિકોણ બાકા રાજા. અહીંયા લોકો આવતીકાલે જે પોતે માનતા પૂરી થઈ હોય એના ગણપતિનું વિશેષ અહીંયા સ્થાપના કરશે, પોતાના હાથેથી લોકો આવશે એ પોતે અહીંયા સ્થાપના કરશે અને અમારા પંડિતોની પૂજા કરશે એટલે આ ગણપતિ પૂજાય છે. ચોક્કસ જ ખ્યાતિ જે ત્રિકોણ બાકા રાજા છે ત્યાં લોકો માનતાઓ છે તે પણ રાખતા હોય છે ને, ખાસ કરીને આવતીકાલે સવારે 10 વાગે ત્રિકોણ બાકા રાજા છે તેને ખુલ્લા મૂકવામાં આવશે, લોકો માટે દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે, સ્થાપના છે તે કરવામાં આવશે અને ખાસ કરીને આ વખતે જે આ પંડાલ છે તેનો પણ વીમો છે તે 1 કરોડનો ઉતારવામાં આવ્યો છે. તમામ લોકો આરામથી દર્શન કરી શકે તે માટે થઈને સિક્યુરિટી ગાર્ડ સહિતની જે વ્યવસ્થા છે તે પણ પંડાલની અંદર તમામ વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવી છે. જી, આભાર આપ તમામનો. તો જે રીતે ગણપતિ બાપાને આવકારવા માટે તૈયારીઓ થઈ રહી છે, ક્યાંક વીમો લેવામાં આવ્યો છે, ક્યાંક ફાઈબરની મૂર્તિ બનાવવામાં આવી છે, અલભ્ય મૂર્તિઓ આ 10 દિવસ દરમિયાન અલગ અલગ જગ્યા ઉપરથી અમે પણ આપને બતાવતા રહીશું, દર્શન પણ કરાવતા રહીશું ઘરે બેઠા ઝી 24 કલાક.